નમસ્કાર મિત્રો, હું આકાશ પટેલ આપનું સ્વાગત કરું છું જીપીએસસી ડાયરેક્ટમાં. મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ એક નવા જ કાયદાથી. મિત્રો, એ કાયદાનું નામ છે સીઆરપીસી. મિત્રો, આ કાયદો એટલે કે સીઆરપીસી એ સીઆરપીસી 1973, જેમને ગુજરાતીમાં બીજા અન્ય નામ ભારતીય ફોજદારી અધિનિયમ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આ કાયદાનું નામ છે સીઆરપીસી 1973 અને ગુજરાતીમાં કહેવાય ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973. મિત્રો, આ સીઆરપીસી એટલે શું, એનો મિનિંગ શું થાય? તો મિત્રો, આપણે આઈપીસી ની શરૂઆતમાં જોઈ ગયા કે ભારતની અંદર કોઈ પણ ગુનો બને છે તો એ ભારતની અંદર તે ગુનાની વ્યાખ્યા અને તેની સજાનો જોગવાઈનો સમૂહ એટલે આઈપીસી છે. પરંતુ મિત્રો, જ્યારે પણ ભારતની અંદર ગુનો બનશે અને એ ગુનેગાર ઘટના સ્થળે હાજર નહીં રહે, એટલા માટે પોલીસને એ ગુનેગારને પકડી અને ત્યારબાદ કોર્ટ સમક્ષ રજૂ કરવા સુધીની જે નિયમ છે, જે પ્રક્રિયા છે, એનું નામ જ છે મિત્રો આ સીઆરપીસી એટલે કે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ. મિત્રો, જ્યારે પણ ગુનેગાર પકડી અને કોર્ટ સમક્ષ જે પણ નિયમો અનુસાર પોલીસને કાર્યવાહી કરવી પડે છે, પોલીસને જે પણ નિયમ અનુસાર ગુનેગારને પકડી અને કોર્ટ સમક્ષ લાવવો પડે છે, તેમનો સમૂહ એટલે કે સીઆરપીસી. મિત્રો, આમની અંદર પોલીસ ઉપરાંત પણ ન્યાયાલયની પણ કાર્યરીતિ જોવા મળે છે. એટલે માત્ર આ પોલીસને લગતો જ કાયદો નથી, પરંતુ આ ઉપરાંત ન્યાયાલયને પણ લગતો કાયદો છે. મિત્રો, આ કાયદાની અંદર માત્ર પ્રોસીઝર એટલે કે પોલીસને અનુસરવાના નિયમો નથી, પરંતુ આ ઉપરાંત અમુક પ્રકારના અધિકારો પણ આપેલા છે. તો મિત્રો, અધિકારો પ્લસ પોલીસને અનુસરવી પડતી સમગ્ર ડ્યુટી દરમિયાન એટલે કે સમગ્ર ફરજ દરમિયાન જે પણ નીતિ નિયમો છે એમનો સમૂહ એટલે એને કહેવાય છે કાર્યરીતિ. મિત્રો, યાદ રાખવાનું છે, ગુનેગારને ઘટના સ્થળેથી પકડી ન્યાયાલય સુધી રજૂ કરવા સુધીના તમામ નિયમો જે આપણી એક્ઝામમાં પૂછાય છે તેમને કહેવાય છે સીઆરપીસી એટલે કે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ. મિત્રો, આ અધિનિયમની અંદર તમે જોઈ શકો છો કે અધિનિયમ ક્રમાંક 2 છે, એટલે કે 1974 ની અંદર જેટલા પણ કાયદાઓ પસાર થયા હશે એ સમયે જે અધિનિયમ છે એ બીજા નંબરનો હશે. એટલે કે મિત્રો, આ કાયદો છે એ ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. જ્યારે આપણે આઈપીસી ની વાત કરી ગયા મિત્રો, કે આઈપીસી 1860 ની અંદર પસાર થયો 6 ઓક્ટોબરના રોજ, ત્યારે બ્રિટિશ સંસદમાં થયો હતો. પરંતુ જે આ કાયદો છે એ ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે 1974માં, અને એ વર્ષનો એ બીજા નંબરનો કાયદો હોવાથી ક્રમાંક નંબર 2 છે. મિત્રો, આ કાયદો કઈ તારીખે પસાર કરવામાં આવ્યો હતો? તો યાદ રાખવાનું છે 25 જનવરી 1974. મિત્રો, આ અધિનિયમ બની ગયો હતો 1973 ની અંદર, તો અધિનિયમનું નામ 1973 છે, પાછળ વર્ષ 1973 લાગે છે, પરંતુ આ અધિનિયમની અસર આ પસાર થયો હતો 1974 ની અંદર. મિત્રો, અને હવે કદાચ એવો પણ પ્રશ્ન બને કે અધિનિયમ અમલમાં ક્યારે આવ્યો હતો? મિત્રો, જેવી રીતના આપણે આઈપીસી નો ખ્યાલ જોયો હતો અને આઈપીસી એ પસાર થયો હતો 6 ઓક્ટોબર 1860 ના રોજ, અને આઈપીસી છે તે લાગુ થયો હતો 1-1-1862 ની અંદર. તેવી જ રીતના જે આ સીઆરપીસી છે એ પસાર થયો છે ભારતીય સંસદમાંથી 25 જનવરી 1974, પરંતુ એ લાગુ થયો, અમલમાં આવ્યો મિત્રો, પ્રશ્ન પૂછાય તો એ હતી 1-4-1974. મિત્રો યાદ રાખજો, અમલમાં તારીખ છે એટલે કે અમલ ક્યારે થયો હતો આ સીઆરપી નો, તો 1 એપ્રિલ 1974. મિત્રો, આ સીઆરપીસી ને હવે આપણે આગળ જોઈએ. મિત્રો, સીઆરપી ની અંદર કુલ કેટલા પ્રકરણો, કેટલી કલમો આવેલી છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, તો સીઆરપીસી ની અંદર કુલ 37 પ્રકરણોનો સમાવેશ થાય છે. મિત્રો, સીઆરપીસી ની અંદર 37 પ્રકરણ અને 484 કલમો જોવા મળે છે. મિત્રો, આ સમગ્ર સીઆરપીસી ની અંદર 484 કલમો ની અંદર પોલીસ અને ન્યાયાલયે વર્તવામાં આવતી કાર્યરીતિ, ગુનેગારને ગુનેગાર સાબિત કરવા માટે ન્યાયાલય માટે અને ઘટના સ્થળેથી ન્યાયાલય સુધી પહોંચાડવા માટેની કાર્યવાહી જે પોલીસ અધિકારીઓને ફોલો કરવી પડતી હોય છે તે 484 કલમોની અંદર વર્ણવિત છે. અને મિત્રો, તેવા 37 પ્રકરણ બનાવેલા છે. મિત્રો, આ કાયદાની અસર કેટલી છે એ જાણી. તો મિત્રો, જેવી રીતના આઈપીસી છે એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં લાગુ પડતું નથી, તેવી રીતના પણ મિત્રો આ સીઆરપીસી છે એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં લાગુ પડશે નહીં, એટલે કે સમગ્ર ભારતમાં લાગુ પડશે મિત્રો, પરંતુ સીઆરપીસી જમ્મુ એન્ડ કાશ્મીરમાં લાગુ પડશે નહીં. મિત્રો, આ ઉપરાંત
આ કાયદાની અંદર બીજા અમુક ચેપ્ટરો એટલે કે પ્રકરણોની જોગવાઈ એવી છે કે જમ્મુ એન્ડ કાશ્મીર ઉપરાંત અન્ય રાજ્યોને પણ લાગુ પડતી નથી. તો મિત્રો કુલ 37 પ્રકરણો છે, 484 કલમો છે, તેમાંથી સંપૂર્ણ આ સીઆરપીસી જમ્મુ એન્ડ કાશ્મીરમાં લાગુ પડતો નથી. પરંતુ મિત્રો આ કાયદાની કલમ એટલે કે પ્રકરણ નંબર 8, 10 અને 11, મિત્રો યાદ રાખજો, પ્રકરણ નંબર 8, 10 અને 11 ની છે જે જોગવાઈઓ છે તે નાગાલેન્ડ અને આદિવાસી વિસ્તારોને પણ લાગુ પડતી નથી. મિત્રો ખાસ કરીને યાદ રાખજો, સંપૂર્ણ કાયદો લાગુ ના પૂછાય તો જમ્મુ એન્ડ કાશ્મીર આવશે, પરંતુ જો પ્રકરણ નંબર સીઆરપીસીના માત્ર 8, 10 અને 11 પૂછાય તો તે જમ્મુ એન્ડ કાશ્મીર ઉપરાંત નાગાલેન્ડ અને આદિવાસી વિસ્તારો પણ તમારે યાદ રાખવાના છે કે જેને લાગુ પડતી નથી. તો મિત્રો આવી રીતના આપણે જોઈ શકાય, આ નાગાલેન્ડ ની અંદર માત્ર જે આ ચેપ્ટર છે એટલે કે 8, 10 અને 11 તે લાગુ પડતા નથી. તો મિત્રો આ સીઆરપીસી નો ખ્યાલ હતો. હવે આપણે આગળ પ્રકરણમાં વાત કરીએ મિત્રો, કે પ્રથમ પ્રકરણથી શરૂઆત કરીએ. પ્રથમ પ્રકરણનું નામ છે મિત્રો પ્રારંભિક, અને પ્રારંભિક ની અંદર કુલ 1 થી 5 કલમનો સમાવેશ થાય છે. મિત્રો પ્રથમ કલમનું નામ જ છે મિત્રો, પ્રથમ કલમ ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ. તો મિત્રો કલમ નંબર 1 ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ, તો સીઆરપીસી નું પૂરું નામ શું છે મિત્રો? તો કે ભારતીય કાર્યરીતિ ફોજદારી અધિનિયમ. આ 2015 કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયું છે મિત્રો કે સીઆરપીસી નું પૂરું નામ જણાવો, તો ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ. મિત્રો એનો પ્રારંભ આ પહેલી કલમમાં જણાવવામાં આવ્યો છે, તો કે 1973 ના નામથી આ કાયદો ઓળખાય છે. 25 જનવરી 1974 ના રોજ ભારતીય સંસદમાં પસાર થયો હતો અને 1 એપ્રિલ 1974 થી લાગુ થયો હતો. આ સંપૂર્ણ ભારતમાં લાગુ પડશે, જમ્મુ એન્ડ કાશ્મીરમાં લાગુ સંપૂર્ણ નહીં પડે. અને 8, 10 અને 11 નંબરના પ્રકરણની જોગવાઈ નાગાલેન્ડ અને આદિવાસી વિસ્તારોને પણ લાગુ પડશે નહીં. તો આ પહેલી કલમની અંદર મિત્રો કહેવામાં આવ્યું છે કે જે આપણે શરૂઆતમાં જોઈ ગયા. મિત્રો એના પછીની કલમ જોઈએ આપણે, તો કલમ નંબર 2 એટલે કે એમની અંદર વ્યાખ્યાઓ આપી છે. મિત્રો જેવી રીતના આઈપીસી ની અંદર પ્રકરણ નંબર 2 ની અંદર વ્યાખ્યાઓ હતી અને આખો આઈપીસી એ વ્યાખ્યાઓને આધીન છે એવું માનવામાં આવતું, તેવી જ રીતના મિત્રો આ સીઆરપીસી ની જોગવાઈ ની અંદર કલમ નંબર 2 ની અંદર વ્યાખ્યાઓ આપી છે કે જ્યારે પણ કોઈ સંદર્ભથી વિરુદ્ધ ના જણાતું હોય તો આ 2 નંબર મુજબ એમનો ઉલ્લેખ અથવા એમનું વર્ણન માનવું. મિત્રો તો તેવી રીતના કલમ નંબર 2 ની અંદર એ થી કે સુધીની તમામ કલમો આપેલી છે મિત્રો, તો એમની અંદર મહત્વની વ્યાખ્યાઓ છે તો જોઈએ આપણે. કલમ નંબર 2 ની સી વ્યાખ્યા એટલે કે પોલીસ અધિકારનો ગુનો. મિત્રો પોલીસ અધિકારનો ગુનો એટલે શું? આવો શબ્દ હોય છે. તો મિત્રો પોલીસ અધિકારનો ગુનો એટલે કે જેમની અંદર પોલીસ અધિકારી કોઈ પણ ગુનેગારને પકડવા માટે વોરંટની જરૂર પડતી નથી. વોરંટ એટલે કે ન્યાયાલયનો આદેશ. કોઈ પણ પોલીસ અધિકારીને ગુનેગારને અટકાવવા માટે, ગુનેગારને પકડવા માટે ન્યાયાલયની આદેશની જરૂર ના પડે એટલે કે વોરંટની જરૂર ના પડે તેવા તમામ ગુનાઓને પોલીસ અધિકારના ગુના કહેવાય છે. મિત્રો યાદ રાખવાનું છે આ પોલીસ અધિકારના ગુનાની અંદર કે વગર વોરંટે પકડી શકે. મિત્રો આની અંદર યાદ રાખવાનું છે, વગર વોરંટે પકડવામાં આવતા તમામ ગુનાઓની શોધખોળ કરવામાં આવતા ગુનાઓને પોલીસ અધિકારના ગુનામાં કહેવામાં આવે છે. મિત્રો આનું બીજું નામ આ પોલીસ અધિકારના ગુનાને ઇંગ્લિશની અંદર કોગ્નિઝેબલ ગુના તરીકે પણ ઓળખાય છે. મિત્રો યાદ રાખજો, બીજા કયા નામથી ઇંગ્લિશમાં ઓળખાય છે? કોગ્નિઝેબલ. તો કોગ્નિઝેબલ ગુનો અથવા વગર વોરંટે પકડી શકાય તેવા ગુનાઓ જેમને પોલીસ અધિકારના ગુના કહેવાય છે. અને ત્રીજી ભાષામાં મિત્રો ગુજરાતીની અંદર આમને ગૃહિણીય ગુનો પણ કહેવાય છે. મિત્રો આ કોગ્નિઝેબલ નોન કોગ્નિઝેબલ જેવા શબ્દો ગઈ સીઆરપીસી ની કલમોની અંદર અને ગઈ કોન્સ્ટેબલ ની એક્ઝામ ની અંદર પૂછાઈ ગયો છે. તો મિત્રો કલમ નંબર 2 પોલીસ અધિકારનો ગુનો એટલે કે વગર વોરંટે પકડવાનો પાવર આપે છે પોલીસને, એટલે વગર વોરંટે પકડવામાં આવતા તમામ ગુનાઓને પોલીસ અધિકારનો ગુનો કહેવાય છે મિત્રો, અથવા ઇંગ્લિશમાં કોગ્નિઝેબલ ગુનો કહેવાય છે મિત્રો, અથવા ગુજરાતીમાં ગૃહિણીય ગુનો કહેવાય છે. મિત્રો તેવી રીતના આપણે કલમ નંબર 2 ની નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ, જી કે પોલીસ અધિકાર બહારનો ગુનો. તો મિત્રો જે આપણે જોઈ ગયા કે પોલીસ અધિકારનો ગુનો એટલે કે વગર વોરંટ પકડી શકે, તો પોલીસ અધિકાર બહારનો ગુનો તેમની અંદર ફરજિયાત પોલીસ અધિકારને ગુનેગારની અટકાયત કરતા પહેલા ન્યાયાલયના આદેશની જરૂર પડે એટલે કે વોરંટની જરૂર પડે. મિત્રો જે જગ્યાએ
એવા ગુનાની અંદર એવા ગુનેગારને પકડતા પહેલા ન્યાયાલયનો આદેશ એટલે કે વોરંટની જરૂર પડે તેમને પોલીસ અધિકાર બહારનો ગુનો કહેવાય. તો મિત્રો આમાં વોરંટ ફરજિયાત જોઈએ તો વોરંટ સાથે જે ગુનેગારની ધરપકડ કરવામાં આવે તો એમને પોલીસ અધિકારનો ગુનો માનવામાં આવે છે. મિત્રો વોરંટ ને ગુનેગારને પકડવામાં આવે વોરંટ સાથે તો પોલીસ અધિકાર બહારનો ગુનો વોરંટ ફરજિયાત જોઈએ. અને આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો આમને ઇંગ્લિશની અંદર હવે શબ્દ અહીંયા આવી જશે નોન કોગ્નિઝેબલ ગુનો, નોન નોન કોગ્નિઝેબલ ગુનો, અથવા મિત્રો આને ત્રીજી ભાષામાં કહેવાશે અગૃહિણીય અપરાધ, અગૃહિણીય ગુનો અથવા અપરાધ. તો પોલીસ અધિકારનો ગુનો પૂછાય મિત્રો તો વોરંટ સાથે પકડવા વગર વોરંટે પકડી શકાય સોરી મિત્રો, અથવા ગૃહિણીય ગુનો કહી શકાય મિત્રો, અથવા કોગ્નિઝેબલ કહી શકાય. પોલીસ અધિકાર બહારનો પૂછાય તો વગર વોરંટ નહીં પરંતુ વોરંટની જરૂર પડે તો ફરજિયાત નોન કોગ્નિઝેબલ અથવા અગૃહિણીય ગુનો કહેવાય છે. મિત્રો યાદ રાખજો નેક્સ્ટ કલમ આપણે જોઈએ એજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી. મિત્રો આને ઇંગ્લિશની અંદર પીએસઓ પણ કહેવામાં આવે છે, પોલીસ સ્ટેશન ઓફિસર. તો આ પીએસઓ એ કલમ નંબર 2 ની અંદર કહેવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી. તો મિત્રો યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પોલીસ અધિકારીના ઇન્ચાર્જ અધિકારી પોલીસ સ્ટેશનમાં હાજર ના હોય તેમનેથી નીચેના દરજ્જાના અધિકારી છે એ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી બનશે, એટલે કે પીએસઓ તરીકે ફરજ બજાવશે. દાખલા તરીકે મિત્રો આપણે વાત કરી કે ભાઈ લાસ્ટ આઈપીસી અંદર પોલીસ અધિકારીઓની ઓળખાણ મેળવી તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ્યારે ફરજ ઉપર હાજર ના હોય, બીમારી અથવા રજા દરમિયાન તેઓ પોલીસ સ્ટેશનમાં ફરજ ના બજાવી શકતા હોય તેમની નીચેના હોદ્દેદાર એટલે કે એએસઆઈ અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મિત્રો એ પીએસઓ તરીકે ભૂમિકા નિભાવશે. પણ ઘણી વાર મિત્રો એવું થાય કે અમુક પોલીસ સ્ટેશનની અંદર એએસઆઈ પોતે પીએસઓ તરીકે કામગીરી નિભાવતા હોય અને તે પોતે માંદગીના કારણના કારણે અથવા બીજા અન્ય કોઈ કારણના કારણે તેઓ હાજર ના રહી શકે તો એની નીચેના દરજ્જાના એટલે કે હેડ કોન્સ્ટેબલ છે એ પીએસઓ તરીકે ફરજ નિભાવી શકશે. પરંતુ મિત્રો એ કામની અંદર મર્યાદા છે કે કોઈ પણ કોન્સ્ટેબલ છે એ પીએસઓ તરીકે કામગીરી નિભાવી શકશે નહીં, એટલે કે કોન્સ્ટેબલ કરતા ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ છે પછી હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીએ, પીઆઈ વગેરેને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે ઓળખવામાં આવશે. મિત્રો નેક્સ્ટ આ બે કલમ નંબરની અંદર નેક્સ્ટ આપણે વ્યાખ્યા જોઈએ તો કે સમન્સ કેસ. મિત્રો આ સમન્સ કેસ એટલે શું તેમની અંદર કહેવામાં આવ્યું છે મિત્રો આ કલમ નંબર 2 જેની અંદર કે જે વોરંટ કેસ ના હોય તેવા તમામને શું કહી શકાય સમન્સ કેસ. મિત્રો યાદ રાખવાનું સમન્સ કેસની વ્યાખ્યાની અંદર કે વોરંટ કેસ ના હોય તો તેવા તમામ કેસ છે એ સમન્સ કેસ થશે. તો મિત્રો હવે આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે વોરંટ કેસ એટલે શું. તો મિત્રો એ કલમ નંબર 2 ની કે ની અંદર કહેવામાં આવ્યું છે કે વોરંટ કેસ. મિત્રો આ વોરંટ કેસ એટલે શું. તો મિત્રો એવું આપણે આઈપીસીમાં જોઈ ગયા સજાઓ 2 વર્ષ, 5 વર્ષ, આજીવન શિક્ષાઓની ચેપ્ટરની અંદર વાત કરેલી આઈપીસીમાં. તો હવે વોરંટ કેસ એ સજા ઉપર આધારિત છે. મિત્રો એમાં એવું કહેવાનું છે કે 2 કે તેથી વધુ વર્ષ સુધી સજાપાત્ર જે ગુનો હોય તેવા ગુનેગારને પકડવા માટે ન્યાયાલય છે વોરંટ ઇસ્યુ કરશે. તો મિત્રો 2 કે તેથી વધુ વર્ષની સજાને પાત્ર કોઈ પણ ગુનો હોય તો તેવા ગુનાને વોરંટ કેસ કહેવામાં આવશે. મિત્રો મિનિમમ સજા કેટલી હોય છે મિત્રો 2 વર્ષ, 2 વર્ષ કે તેથી વધુ. મિત્રો કે તેથી વધુ 2 વર્ષ કે તેથી વધુ, પછી તે આજીવન હોય કે મોતની હોય, કોઈ પણ પ્રકારની ગુનો કોઈ પણ ગુનેગારે કર્યો હશે તો તેના માટે ન્યાયાલય પકડવા માટે આદેશ કરશે એટલે એને વોરંટ કેસ કહેવાશે. તો મિત્રો યાદ રાખવાનું સમન્સ કેસ. તો સમન્સ કેસ એટલે શું તો કે જે 2 વર્ષ કરતા નીચે ના હોય, પરંતુ એવું ક્લિયરલી કીધું નથી કોઈ પણ જોગવાઈની અંદર. પણ મિત્રો એને એમાં કેવું છે કે વોરંટ કેસ ના હોય તેવા બધા કેવા કેવા છે સમન્સ કેસ. તો હવે આપણે વોરંટ કેસની વ્યાખ્યા જોઈએ કે 2 કે તેથી વધુ વર્ષની જેમાં સજા હોય તો તેને શું કહેવાશે વોરંટ કેસ. તો 2 વર્ષથી નીચેના કેસ કેવા કહેવાશે મિત્રો સમન્સ કેસ. તો મિત્રો અહીંયા આપણે પેલા નંબરનું ચેપ્ટર ઓવર કરીએ છીએ. મિત્રો વાત કરીએ આપણે સીઆરપીસી ના નેક્સ્ટ ચેપ્ટર એટલે કે ફોજદારી ન્યાયાલયો અને કચેરીઓની રચના. મિત્રો ચેપ્ટર નંબર 2 નામ છે ફોજદારી ન્યાયાલયો અને કચેરીઓની રચના અને એમાં કલમનો સમાવેશ થાય છે 6 થી 25 એ. મિત્રો આ ફોજદારી ન્યાયાલયો એટલે શું તો કે જ્યારે પણ કોઈ ગુનેગારને પકડીને અધિકારીએ કોર્ટ સમક્ષ હાજર કરવાનું થશે તો એમની અંદર અલગ અલગ મેટર આવતી હશે. ફોજદારી અને દિવાની મેટરો,
તો મિત્રો આપણે શરીર સાથે પોલીસ અધિકારીઓ લગભગ વધારે ગુનાઓ છે એ ફોજદારી એટલે કે ક્રિમિનલ ગુનાઓ હોય છે કે જેમની અંદર કોઈ પણ શરીર સાથેની ઘટના હોય છે. મિત્રો કોઈ શારીરિક ઘર્ષણ સાથેની ઘટના એટલે ફોજદારી ગુનો કહેવાય. જ્યારે કોઈ મિલકતને લગતા ગુનાઓ હોય તેમને મિત્રો દીવાની કેસ કહેવાય. તો હવે આપણે પોલીસ અધિકારી કોઈ પણ ગુનેગારને પકડીને જશે તો કયા ન્યાયાલયમાં હાજર કરવાનો છે, કેવા અધિકારીઓ ફરજ બજાવતા હશે એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો એના માટે પ્રકરણ નંબર 2 ફોજદારી ન્યાયાલયો અને કચેરીઓની રચના. તો ગુજરાતની અંદર ભારતની અંદર કઈ રીતના કોર્ટનું ન્યાયાલયનું માળખું કાર્યરત છે એ ખ્યાલ હોવો જોઈએ અને સીઆરપીસી ના પ્રકરણ નંબર 2 માં દર્શાવ્યું છે. તો મિત્રો પહેલી કલમ છે તેમની અંદર કલમ નંબર 6 ફોજદારી ન્યાયાલયના વર્ગો. તો મિત્રો આપને ખ્યાલ છે કે કેન્દ્ર સરકારની અંદર સર્વોચ્ચ ભારત દેશની આપણે ઉચ્ચતમ અથવા સર્વોચ્ચ અદાલત કહી શકાય તો એ સુપ્રીમ કોર્ટ છે. પરંતુ મિત્રો હવે સુપ્રીમ કોર્ટની નીચે ભારતની અંદર 29 રાજ્યની અંદર અલગ અલગ આપણે ન્યાયાલયો જોવા મળશે. તો એ કલમ નંબર 6 માં કીધું છે મિત્રો. તો ભારતની અંદર સુપ્રીમ કોર્ટ ઉપરાંત હવે દરેક રાજ્યમાં એક ઉચ્ચ ન્યાયાલય અથવા વડી ન્યાયાલય હશે. મિત્રો એમને આપણે હાઈકોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તે કલમ નંબર 6 માં જણાવ્યું છે કે દરેક રાજ્યની અંદર એક ઉચ્ચ ન્યાયાલય અથવા વડી ન્યાયાલય અથવા ઇંગ્લિશમાં એમને હાઈકોર્ટ કહી શકાય તેવી ન્યાયાલય હશે. મિત્રો તો દરેક રાજ્યમાં એક જ ઉચ્ચ ન્યાયાલય અથવા એક જ હાઈકોર્ટ હોઈ શકે. ઘણા બધા રાજ્યોની અંદર ભારતમાં જોઈન્ટ બે રાજ્યોની ભેગી પણ હાઈકોર્ટ એટલે કે ઉચ્ચ ન્યાયાલય અથવા વડી ન્યાયાલય જોવા મળતી હોય છે. મિત્રો હવે આ રાજ્યમાં એક હશે તો તેમને મદદ કરવા માટે રાજ્ય સરકારે અલગ અલગ વિભાગો વેચી નાખ્યા હશે. સમગ્ર રાજ્યને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે એટલે કે સેશન્સ પાડવામાં આવ્યા હશે. તો મિત્રો ઉચ્ચ ન્યાયાલયને મદદ કરવા માટે ભારત ગુજરાતની અંદર અને દરેક રાજ્યની અંદર સેશન્સ ન્યાયાલયની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો સુપ્રીમ કોર્ટ એમની નીચે દરેક રાજ્યમાં હાઈકોર્ટ અને એમની મદદ કરવા માટે કઈ હશે મિત્રો સેશન્સ એટલે કે વિભાગીય કોર્ટ એટલે કે સેશન્સ કોર્ટ. મિત્રો સેશન્સ કોર્ટની નીચે અંડરમાં આવશે મિત્રો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ન્યાયાલયના વર્ગો અથવા તેમને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પણ કહેવાય છે. તો મિત્રો સેશન્સ કોર્ટની નીચે જ્યુડિશિયલ એટલે કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ન્યાયાલયો હશે અથવા તેમને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે પણ ઓળખી શકાય છે. મિત્રો એમને મદદ કરવા માટે બીજા વર્ગના એટલે કે સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ન્યાયાલય વર્ગો હશે અને મિત્રો એમની નીચે મદદ કરવા માટે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટોની અદાલત હોય છે. તો મિત્રો આવી રીતના કલમ નંબર 6 ની અંદર 5 પ્રકારની કોર્ટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડી અથવા ઉચ્ચ અથવા હાઈકોર્ટ ન્યાયાલય એ પહેલા નંબરમાં, એમને મદદ કરવા માટે સેશન્સ કોર્ટ, સેશન્સ કોર્ટને મદદ કરવા માટે મિત્રો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અથવા એના સમકક્ષ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા એમને મદદ કરવા માટે સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટ અને એને મદદ કરવા માટે મિત્રો એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ. તો આ તમને ક્રમની અંદર યાદ હોવું જોઈએ મિત્રો. પ્રથમ ઉચ્ચ ન્યાયાલય, સેકન્ડ સેશન્સ ન્યાયાલય, થર્ડ ફર્સ્ટ ક્લાસ ન્યાયાલય, ફોર્થ સેકન્ડ ક્લાસ અને ફિફ્થ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ. મિત્રો ભારતની અંદર અથવા ગુજરાતની અંદર એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની અંદર ફર્સ્ટ સેકન્ડ ક્લાસ એવી કોઈ જોગવાઈ છે નહીં. આગળ મિત્રો કલમની વાત કરીએ આ ચેપ્ટરની તો મેટ્રોપોલિટન વિસ્તાર. તો મિત્રો મેટ્રોપોલિટન વિસ્તાર એટલે શું એ કલમ નંબર 8 માં જણાવ્યું છે. તો મેટ્રોપોલિટન વિસ્તાર એટલે મિત્રો એટલું યાદ રાખવાનું કે આ ધારો જ્યારે પસાર થયો ત્યારે એટલે કે 1973 મુજબ મિત્રો જે શહેરની અંદર જે શહેરી વિભાગ 10 લાખ કરતા વધુ વસ્તી ધરાવે છે તેને મેટ્રોપોલિટન વિસ્તાર કહેવામાં આવશે. મિત્રો યાદ રાખવાનું છે મેટ્રોપોલિટન એટલે કેટલી શહેરી, શહેરી વસ્તી 10 લાખ કરતા વધુ હોવી જોઈએ. તો મિત્રો જે શહેરી વસ્તી 10 લાખ કરતા એ વસ્તી વધુ હશે તેવા તમામ વિસ્તારોને મેટ્રોપોલિટન વિસ્તાર કહેવાશે. તો મિત્રો 1973 ની અંદર જ્યારે આ કાયદો બન્યો ત્યારે ભારતની અંદર મુંબઈ પછી આ ઉપરાંત ચેન્નઈ, કલકત્તા, મદ્રાસ વગેરે જેવા જે છે એ મેટ્રોપોલિટન વિસ્તાર હતા. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ એ મેટ્રોપોલિટન વિસ્તાર કહેવાય છે. પરંતુ મિત્રો હાલમાં અમદાવાદ ઉપરાંત ઘણા બધા મેટ્રોપોલિટન વિસ્તાર છે એટલે કે જ્યાં 10 લાખ કરતા વધુ વિસ્તાર વસ્તી હશે મિત્રો તે 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારને ન્યાયાલયની ભાષામાં અથવા સીઆરપીસી ની ભાષામાં શું કહેવાશે મિત્રો મેટ્રોપોલિટન વિસ્તાર. તો મિત્રો નેક્સ્ટ કલમ જોઈએ આપણે એટલે કે 10 લાખની વસ્તી આપણે ખ્યાલ પડી ગયો મિત્રો શહેરની અંદર આમાં જણાવેલું છે. હવે નેક્સ્ટ કલમ જોઈએ મિત્રો એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ. તો કલમ નંબર 20 એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ. તો એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ એટલે શું? તો મિત્રો આપને ખ્યાલ છે કે રાજ્ય સરકારને યોગ્ય લાગે તેટલા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટોની નિમણૂક કરી શકશે. આ
એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ ને નિમવાનો પાવર મિત્રો રાજ્ય સરકાર પાસે હોય છે. દરેક જિલ્લાઓની અંદર એક કે તેથી વધુ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટો હોય છે અને એમાંથી રાજ્ય સરકારને વખતો વખત યોગ્ય લાગે તે મુજબ ઘણા બધા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટમાંથી એકને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘોષિત કરી શકશે. મિત્રો આ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટને બીજી ભાષામાં આપણે મામલતદાર અદાલત પણ કહેતા હોઈએ છે અથવા મામલતદાર પણ ઓળખીએ છીએ. મિત્રો તો મામલતદાર એ ક્લાસ 2 તો એ તાલુકા લેવલના એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ હોય છે. જ્યારે હવે આખા જિલ્લાની અંદર ઘણા બધા 10-12 તાલુકાઓ હોય તો દરેક તાલુકાઓની અંદર મામલતદાર અથવા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ આવેલી હોય છે અને આમની ઉપર સર્વોચ્ચ જિલ્લાના પ્રથમ વર્ગના અધિકારી એજ્યુકેટિવ એટલે કે કલેક્ટર તરીકે ઓળખાય છે. મિત્રો તો કલેક્ટરને આપણે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો તો આ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ એટલે કે 20 નંબરની અંદર જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો નેક્સ્ટ કલમ જોઈએ આપણે એજ્યુકેટિવ ઉપર પબ્લિક પ્રોસિક્યુટર. મિત્રો આ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે આપણે એને સરકારી વકીલ તરીકે ઓળખી શકાય. મિત્રો સરકારી વકીલ તો સરકારી વકીલ એટલે કે પબ્લિક પ્રોસિક્યુટર એની જોગવાઈ મિત્રો યાદ રાખજો. ઘણીવાર સીધી ફેક્ચ્યુઅલ વાઇઝ કલમ પૂછાય કે પીપી એટલે કે સરકારી વકીલની જોગવાઈ સીઆરપીસી ની કઈ કલમમાં કરવામાં આવી છે તો મિત્રો એ 24 નંબરની કલમ છે. એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ બાદ હવે આ 24 નંબરની કલમ પીપી એટલે પબ્લિક પ્રોસિક્યુટર કે જેમને આપણે સરકારી વકીલ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો યાદ રાખજો કે આ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે. તો મિત્રો આ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂકનો પાવર એ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે હોય છે. પણ મિત્રો યાદ રાખજો કે દરેક જિલ્લા મેજિસ્ટ્રેટ છે એ સેશન્સ મેજિસ્ટ્રેટ સાથે પરામર્શ કરશે. મિત્રો જિલ્લા મેજિસ્ટ્રેટ કોની સાથે કરશે? મિત્રો સેશન્સ મેજિસ્ટ્રેટ સાથે પરામર્શ કરી અને પછી નિમણૂક કરશે. તો તમને પૂછાય કે પબ્લિક પ્રોસિક્યુટરનો નિમણૂકનો પાવર કોણ કયા અદાલત પાસે રહે, કયા જજ પાસે? તો કે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે. પણ કોની ભલામણ કોની બહાલીને આધીન? તો કે સેશન મેજિસ્ટ્રેટના કારણે. મિત્રો હવે જિલ્લા મેજિસ્ટ્રેટ સેશન સાથે પરામર્શ કરશે એજ્યુકેટિવ પબ્લિક પ્રોસિક્યુટર માટે તો એની લાયકાત શું હોય? તો મિત્રો યાદ રાખજો પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એવા વ્યક્તિની નિમણૂક થઈ શકે કે જેમને ઓછામાં ઓછા 7 વર્ષની વકીલાતનો અનુભવ હોય. મિત્રો કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? 7 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોય તેવા જ લોકોને જિલ્લા મેજિસ્ટ્રેટ છે એ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમી શકે છે. મિત્રો આ ઉપરાંત ઘણી વખત સ્પેશિયલ કેસોની અંદર ગવર્નમેન્ટને પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવી પડતી હોય છે. જ્યારે કેસોનું અથવા ગુનાઓનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે આવા સરકારી વકીલો એક કોર્ટની અંદર એક કરતા વધારે પણ જોવા મળતા હોય છે એટલે કે પીપી પબ્લિક પ્રોસિક્યુટર. તો એને માટે મિત્રો સ્પેશિયલ એજ્યુકેટિવ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર માટે અલગ જોગવાઈ છે. તે વ્યક્તિઓને ઓછામાં ઓછા 10 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ. મિત્રો આ છે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર માટે કેટલો મિત્રો? 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોય તેમને જ જિલ્લા મેજિસ્ટ્રેટ છે એ આગળ નામ મોકલી શકે છે. ત્યારે નોર્મલ માટે કેટલો હોવો જોઈએ મિત્રો? પૂછાય તો 7 વર્ષ. તો દરેક જિલ્લાઓની અંદર મિત્રો તમે જ્યારે પણ કોર્ટની મુલાકાત લેશો ત્યાં તમને એક પબ્લિક પ્રોસિક્યુટર જોવા મળશે. મિત્રો તો અહીંયા ચેપ્ટર નંબર 2 ઓવર થાય છે, ન્યાયાલયો અને તેમના વિભાગો. મિત્રો ચેપ્ટર નંબર 3 જોઈએ આપણે આગળ નેક્સ્ટ. મિત્રો તો ચેપ્ટર નંબર 3 તેમાં છે મિત્રો ન્યાયાલયની સત્તા, એમાં કલમ નંબર 26-35 સુધીનો સમાવેશ થાય છે. મિત્રો પેલા આપણે ફોજદારી ન્યાયાલયોની આપણે રચના જોઈ પ્રકરણ નંબર 2 માં અને હવે ન્યાયાલયની સત્તા કલમ નંબર 26-35 માં જોવા મળે છે. તો મિત્રો આ ન્યાયાલયની કઈ કઈ સત્તા હોય છે એ આ ચેપ્ટરમાં આપ્યું છે. મિત્રો આપણે આઈપીસી માં વાત કરેલી કે ગુનાગારને પકડી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે પછી ન્યાયાલય નક્કી કરશે કે તેમને 10 વર્ષ સુધીની આપી, 7 વર્ષ સુધીની આપી, 3 વર્ષ સુધીની આપી. તો પણ ન્યાયાલય આ 7 વર્ષ, 10 વર્ષ, આજીવન અથવા મોતની સજાઓ કઈ ન્યાયાલય દ્વારા આપવામાં આવશે એની જોગવાઈ મિત્રો સીઆરપીસી માં કહેવામાં આવ્યું છે. કારણ કે મેં વાત કરી હમણાં એ મુજબ મિત્રો આ કાર્યરીતિની અંદર માત્ર પોલીસી નહીં પરંતુ ન્યાયાલયની પણ કાર્યરીતિનો સમાવેશ થાય છે. તો મિત્રો પહેલી જ કલમ આ ચેપ્ટરની જોઈએ કે ઉચ્ચ ન્યાયાલયો અને સેશન્સ ન્યાયાલયને કેવી સજાનો પાવર હોય છે. મિત્રો તો ઉચ્ચ ન્યાયાલય છે તેમને રાજ્યની અંદર થતા તમામ ગુનેગારને જેટલી પણ યોગ્ય લાગે તેટલી સજા કરવાનો પાવર છે. એટલે કે સંપૂર્ણ સજા, કોઈ પણ સજા કરવાનો પાવર એ ઉચ્ચ ન્યાયાલયને એટલે કે દરેક રાજ્યની અંદર વડી અદાલતને છે. મિત્રો હાઈકોર્ટ છે તે એક દિવસથી લઈ અને મિત્રો એ મોત સુધી ફાંસી સુધીની સજા ફરમાવી શકે છે.
એટલે કે એમની અંદર કોઈ બાધ્ય છે નહીં. હાઈકોર્ટ છે એ એક દિવસ થી લઈ એક કલાક થી લઈ અને વ્યક્તિનું મોત નિપજાવી એટલે કે મૃત્યુદંડની પણ સજા એ આપી શકે છે. મિત્રો હવે બીજું આ કલમમાં કહેવામાં આવ્યું છે કે સેશન્સ કોર્ટ, તો આ સેશન્સ કોર્ટને કેટલો પાવર છે? તો મિત્રો સેશન્સ કોર્ટને પણ સંપૂર્ણ પાવર આપવામાં આવેલો છે, પરંતુ આ સેશન્સ કોર્ટની અંદર મિત્રો એમને ફાંસીનો પાવર આપેલો નથી. કોઈ પણ વ્યક્તિને મોતની સજા છે આપી હોય જ્યારે સેશન્સ કોર્ટના ઉચ્ચ હોદ્દેદારોને, ત્યારે ફરજિયાત એમને ઉચ્ચ ન્યાયાલય સાથે પરામર્શ કરવો રહેશે. મિત્રો તો સેશન્સ ન્યાયાલયને કોઈ પણ સજા કરવાનો પાવર ફરમાવી શકે છે, પરંતુ મિત્રો યાદ રાખજો મોતની સજા હંમેશા ઉચ્ચ ન્યાયાલયની બહાલી એટલે કે એમની પરામર્શ સાથે વાત કરીને જ આપી શકાય છે. તો મિત્રો 28 નંબરની કલમની અંદર હવે ઉચ્ચ ન્યાયાલયને પૂછાય તો સંપૂર્ણ સજા એટલે કે એક કલાકથી લઈને મોત સુધીની, અને મિત્રો સેશન્સ કોર્ટને પણ સંપૂર્ણ સત્તા આપી છે, પરંતુ એકમાત્ર મોતની સજા છે એ આપતા પહેલા વડી અદાલત સાથે વિચાર વિમર્શ કરવો જરૂરી છે. મિત્રો આ ચેપ્ટરની આપણે નેક્સ્ટ કલમ જોઈએ, તો મેજિસ્ટ્રેટો ફરમાવી શકે તે સજા. મિત્રો તો હવે આપણે વાત કરી કે દરેક રાજ્યની અંદર ઉચ્ચ ન્યાયાલય હશે, તેમાં ન્યાયાલયો કામ કરતા હશે, ન્યાયાધીશ તો એને સંપૂર્ણ પાવર છે. મિત્રો એમને મદદ કરવા માટે સેશન્સ હોય છે, તો સેશન્સ કોર્ટના ન્યાયાલયની આપણે વાત કરી મિત્રો તે પણ બધી સજા આપી શકે છે, એટલે કે મોતની સજાને બાદ કરતા. મિત્રો તો હવે અન્ય જે મેજિસ્ટ્રેટ હશે એટલે કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની મિત્રો આપણે વાત કરેલી હમણાં, ઓકે સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટ, એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ, તો એમને કેટલો પાવર આપેલો છે કે કલમ નંબર 29માં જણાવેલું છે કે અન્ય મેજિસ્ટ્રેટો કઈ કઈ સત્તા સજા ફરમાવી શકે છે. મિત્રો તો વાત કરીએ પ્રથમ તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. મિત્રો તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એમને 7 વર્ષ, યાદ રાખજો મિત્રો કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ 7 વર્ષ સુધીની સજાનો પાવર ધરાવે છે. મિત્રો આ ઉપરાંત આ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એટલે મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આપણે કહી શકીએ કે જે મેક્સિમમ 7 વર્ષ સુધીની સજા આપી શકે છે. 7 વર્ષ ઉપર હશે તો મિત્રો એ કેસ છે એ સેશન્સ ન્યાયાલયમાં તબદીલ થશે. મિત્રો આ ઉપરાંત એમને મદદ કરવા માટે વાત કરીએ આપણે પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ, તો પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ છે મિત્રો એ 3 વર્ષ સુધીની સજાને પાત્ર છે. યાદ રાખજો મિત્રો 3 વર્ષ સજા અને દંડ આપવો હશે તો 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંના ફરમાવી શકે છે. મિત્રો તો પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ તમને પૂછાય તો પહેલા વર્ગ પાસે કેટલી પાવર છે? 3 વર્ષ અને 10,000 નો દંડ. અને આ તમામ પહેલા વર્ગના મેજિસ્ટ્રેટો ઉપર જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે મિત્રો એમને કેટલો પાવર છે? તો કે 7 વર્ષ. મિત્રો આપણે ઘણી વખત આઈપીસીમાં 500 રૂપિયાનો દંડ, 1,000 રૂપિયાનો દંડ આવી વાત કરેલી હતી, તો 10,000 સુધીનો દંડ ફરમાવવાની સજા પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને છે અને 3 વર્ષ સુધીની સજાનો પાવર પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને છે. મિત્રો વાત કરીએ આપણે એના પછી એટલે કે બીજા વર્ગના મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટ, તો મિત્રો સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટને 1 વર્ષ સુધીનો પાવર છે એટલે કે 1 વર્ષ સુધીની સજા આપી શકે અને દંડ મેક્સિમમ કેટલો આપી શકશે મિત્રો? 5 વર્ષ, 5,000 સુધીનો. તો મિત્રો પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને 3 વર્ષ અને 10,000ની જોગવાઈ, જ્યારે બીજા વર્ગના મેજિસ્ટ્રેટ છે મિત્રો એમને 1 વર્ષ અને 5,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. મિત્રો તો યાદ રાખવાનું ચીફ જ્યુડિશિયલ પૂછાય મિત્રો તમને તો 7 વર્ષ યાદ રાખવાના છે, પહેલા વર્ગના પૂછાય મિત્રો તો 3 વર્ષ યાદ રાખવાના છે અને બીજા વર્ગના પૂછાય મિત્રો તો 1 વર્ષ મગજમાં ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો એના પછી વાત કરીએ મિત્રો તો કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટલી સત્તા રહેશે. એટલે મિત્રો આપણે વાત કરી કે મેટ્રોપોલિટન વિસ્તાર હમણાં જ 8 નંબરની કલમમાં કે જેમની અંદર મેટ્રોપોલિટન વિસ્તાર એટલે તો કે 10 લાખ કરતા વધુ વસ્તી હોય તે મેટ્રોપોલિટન કોર્ટ હશે અને મેટ્રોપોલિટન કોર્ટની અંદર ચીફ મેટ્રોપોલિટન જજ પણ કામ કરતા હશે, તો એમને કેટલી સત્તા છે મિત્રો? તો ચીફ મેટ્રોપોલિટન વિસ્તારની સત્તા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટલી છે મિત્રો. એટલે કે જે આપણે પ્રથમ જોઈ 7 નંબર, તેટલી સત્તા કોની પાસે છે મિત્રો? ચીફ મેટ્રોપોલિટન પાસે છે, એટલે કે 7 વર્ષ સુધીની સત્તા સજા એ આપી શકે. તો ચીફ મેટ્રોપોલિટન વિસ્તાર અને ચીફ જ્યુડિશિયલ આ બંને સમકક્ષ અધિકારી કેસે અને બંને પાસે 7 વર્ષ સુધીનો પાવર રહેશે મિત્રો. એના પછી મિત્રો આપણે વાત કરીએ તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને કેટલો રહેશે મિત્રો? નોર્મલ મેટ્રોપોલિટન, તો મેટ્રોપોલિટન વિસ્તારની અંદર અન્ય મેટ્રોપોલિટન જે જજ હશે તેમને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ જેટલો પાવર રહેશે મિત્રો. તો પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ એટલે કોણ મિત્રો? તો કે પહેલા વર્ગના એટલે કે 3 વર્ષ સુધીની સજા જે 3 વર્ષ સુધીની સજા અથવા 10,000 નો દંડ હશે એ અન્ય મેટ્રોપોલિટન જજ આપી શકશે, ત્યારે અન્ય ઉપર હશે ચીફ મેટ્રોપોલિટન તેમને ચીફ જ્યુડિશિયલ જેટલી સત્તા રહેશે મિત્રો. તો આની અંદર આ યાદ રાખવું ફરજિયાત છે, આવા પણ પ્રશ્ન પૂછાય છે કે કયા મેજિસ્ટ્રેટ પાસે કેટલી સત્તા છે,
સીઆરપીસી ની અંદર ક્યારે પણ ફેક્ચ્યુઅલ કલમ આવતી નથી અને આવે તો બહુ રેર ઓફ ધ રેર આવે છે મિત્રો ફેક્ચ્યુઅલ કલમ બહુ ઓછો આવે છે પરંતુ એની અંદર થી જે કોન્સેપ્ટ છે મિત્રો એ કોન્સેપ્ટ્યુઅલ એટલે કે જે તર્કવાળા પ્રશ્નો છે એ બનતા હોય છે મિત્રો નેક્સ્ટ કલમ છે મિત્રો આપણે કે 30 નંબર ની દંડ ના ભરાય તો કેદ ની સજા તો મિત્રો યાદ રાખવાનું છે આપણે આઈપીસી ની પણ કલમ નંબર 65 માં જોઈ ગયા આઈપીસી 65 કે જ્યારે કેદની અને દંડની બંને સજા થઈ હોય ત્યારે દંડ ના ભરાય તો શું જોગવાઈ થાય તો એ જ જોગવાઈ મિત્રો અહીંયા 30 નંબરની સીઆરપીસી માં આપેલી છે કે જ્યારે દંડ ના ભરાય તો ન્યાયાલયને યોગ્ય લાગે તેટલી કોઈ પણ પ્રકારની સજા આપી શકશે અને મિત્રો યાદ રાખવું જોઈએ કે જ્યારે દંડ આપવામાં આવે અને સજા હોય અને ત્યારે દંડ ના ભરાય તો એક ચતુર્થાંશ મિત્રો આપણે યાદ છે એક ચતુર્થાંશ એટલે કે 25% સજા આપી શકાશે જ્યારે પણ દંડ ના ભરાય તો આપેલી મળેલી સજાને મિત્રો એ કોઈ પણ મેજિસ્ટ્રેટ છે એ યોગ્ય રીતે એક ચતુર્થાંશ સુધીની સજાનો વધારો કરી શકશે મિત્રો